નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ માં. તો મિત્રો, આજના વિડીયોમાં પશુપાલન વિભાગની એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું. ગાય અને ભેંસ વર્ગના જે પશુઓ છે તો તેઓને રહેવા માટે મિત્રો કેડલ સેટ, એટલે કે જેને આપણે દેશી ભાષામાં એગડાડિયું કહેતા હોઈએ છીએ, તે કેડલ સેટ બનાવવો હોય અને પીવાની પાણીની ટાંકી બનાવવી હોય તો મિત્રો યોજના અંતર્ગત રૂપિયા 30,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો આ યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે, ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે, આ તમામ માહિતી મેળવીએ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો આ જે યોજના છે તે જે ગુજરાત સરકારનું પશુપાલન વિભાગ છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લેશું કે જે પશુપાલકોના પશુને રહેવા માટે કેડલ સેટ અને પીવાની પાણીની ટાંકી બનાવવાની જે સહાય આપતી યોજના છે તે યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર થશે. તો મિત્રો આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા અનુસૂચિત જાતિના જે પશુપાલકો છે તેઓને મળવા પાત્ર થશે. મિત્રો તેમના જે ગાય અને ભેંસ વર્ગના જે પશુઓ છે તેઓને રહેવા અને પીવાની પાણીની ટાંકી બનાવવા માટે યોજના અંતર્ગત સહાય આપવામાં આવી છે. ચર્ચા કરી લઈએ સહાય વિશે કે આ યોજના અંતર્ગત કેટલી સહાય મળવા પાત્ર થશે. તો અહીં જે પશુપાલકો છે તે મિત્રો કેડલ સેટ અને પીવાની પાણીની ટાંકી જે બનાવે છે તો તેની પાછળ ખરેખર જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 75% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 30,000ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય આપવામાં આવશે. પરંતુ મિત્રો અહીં એક શરત એ છે કે જે પશુપાલકો છે તેઓને ગાય અથવા તો ભેંસ વર્ગના જે પશુઓ છે તે બે પશુ કે તેના કરતાં વધારે પશુ ધરાવતા હોવા જોઈએ. તો બે કરતાં ઓછા પશુ હશે, એટલે કે મિત્રો એક ગાય અથવા તો એક જ ભેંસ હશે, તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી. મિત્રો યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ અરજી છે તે ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, iKhedut.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. મિત્રો આ યોજનાનો લાભ છે તે આજીવનમાં એક જ વખત મેળવી શકાય છે. અરજી ફોર્મ મિત્રો તમારે 15/6/2024 થી લઈને 15/7/2024 સુધીમાં ભરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે અને તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા જિલ્લામાં આવેલ જે મિત્રો પશુપાલન વિભાગની કચેરી છે અથવા તો તાલુકા લેવલે જે પશુપાલન વિભાગની કચેરી છે તે કચેરીમાં 7 દિવસની અંદર તમારે જમા કરાવી દેવાનું રહેશે. કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મની સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. તો અરજી ફોર્મની સાથે જાતિના દાખલાની નકલ જોડવાની રહેશે. જો અરજદાર દિવ્યાંગ વ્યક્તિ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્રની કોપી સાથે જોડવાની રહેશે. રેશન કાર્ડની નકલ જોડવાની રહેશે. બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક સાથે જોડવાનું રહેશે. જે જગ્યા ઉપર તમારે કેટલ સેટ અને પાણીની ટાંકી બનાવી છે તે જમીન માટેનો આધાર પુરાવો સાથે જોડવાનો રહેશે. બાહેંધરી પત્રક અથવા તો સંમતિ પત્રક સાથે જોડવાનું રહેશે. બે કે તેથી વધુ દૂધાળા પશુ તમે ધરાવો છો તે અંગેનો આધાર પુરાવો સાથે જોડવાનો રહેશે. જેમ કે ગ્રામ દૂધ ઉત્પાદક સરકારી મંડળી છે તેમનો દાખલો અથવા તો તલાટી કમ મંત્રીનો દાખલો તમારે સાથે જોડવાનો રહેશે અને કોઈ પણ સરકાર માન્ય ફોટાવાળું એક આઈડી પ્રૂફ એટલે કે મિત્રો ઓળખપત્ર સાથે જોડવાનું રહેશે. જેમ કે મિત્રો અહીં જે ચૂંટણી કાર્ડ છે અથવા તો પાન કાર્ડ છે અથવા તો આધાર કાર્ડ છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે સાથે જોડવાનું રહેશે. તો અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ જોડી અને તમારા જે તાલુકા અથવા તો મિત્રો જિલ્લા લેવલે પશુપાલન વિભાગની કચેરી છે તે કચેરીમાં 7 દિવસની અંદર અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે. તો આવી રીતે મિત્રો પશુઓ માટે કેડલ સેટ અને પીવાની પાણીની ટાંકી બનાવવી હોય તો યોજના અંતર્ગત રૂપિયા 30,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફ્રી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.